મૂળ નવસારીના અને હાલમાં સુરત રહેતા ક્રિકેટર ભાવિક પટેલને સ્ટેટ લેવલે રણજી ટ્રોફીમાં રમાડવાના સપના બતાવી હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી પ્લેયર સપના રંધવાએ સત્યાવીસ લાખ પર આવ્યા હતા ઇકો સેલે ગુરુવારે સપનાની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી છે વર્ષ બે હજાર અઢારમાં નવસારીના ક્રિકેટર ભાવિક પટેલ ક્રિકેટ રમવા માટે હિમાચલ પ્રદેશ ગયો હતો ત્યારે રામ ચૌહાણ નામના ક્રિકેટર જોડે ઓળખ થઈ હતી રામે ભાવિક પટેલની હિમાચલ પ્રદેશની રણજી પ્લેયર સપના રંધવા સાથે ઓળખ કરાવી હતી ત્યારબાદ મહિલા ક્રિકેટર સપનાએ ક્રિકેટર ભાવિકની વિશાલ જોડે ઓળખાણ કરાવી હતી ક્રિકેટર ભાવિક પટેલ પાસે સપનાએ સત્યાવીસ લાખ લઈને તેને છ રણજી ટ્રોફી મેચ રમાડવાની વાત કરી હતી વર્ષ બે હજાર અઢારમાં નાગાલેન્ડમાં એક રણજી રમાડી પછી કોઈ મેચ રમાડી જ ન હતી રૂપિયાની માંગ કરવા છતાં ન આપતા ક્રાઇમ બ્રાન્ચમાં ભાવિક પટેલે સપના રંધાવા વિરુદ્ધ ફરિયાદ આપી હતી જેના આધારે ઇકોસેલે સપનાની ધરપકડ કરી હતી હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી મહિલા ખેલાડી સપના રંધાવા હાલમાં ક્રિકેટ કોચિંગના ઓનલાઈન ક્લાસ ચલાવે છે પોલીસને એવી શંકા છે કે મહિલા ખેલાડી સપના રંધાવાએ આવી જ રીતે દેશભરમાં ઘણા ક્રિકેટરોને સ્ટેટ લેવલે મેચ રમાડવાની લાલચ બતાવી લાખોની રકમ પડાવી હોઈ શકે છે સુરતમાં અન્ય ક્રિકેટરો તેનો શિકાર બન્યા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે બ્યુરો રિપોર્ટ સ્પીડ સુરત થોડા સમય પહેલાં સુરત શહેરમાં ક્રિકેટ રમતા એક ખેલાડીએ પોલીસના સંપર્ક કરી એવી અરજી આપી હતી કે એને પ્રલોભન આપી રણજી ટ્રોફી અને ટી ટ્વેન્ટી અને વન ડે જે રણજી લેવલના રાષ્ટ્રીય સ્તરના ટુર્નામેન્ટ છે આમાં ક્રિકેટ રમાડવા માટેના પ્રલોભન આપી એમની પાસેથી પૈસાની ચીટિંગ કરવામાં આવી હતી ભાવિક પટેલ નામનો આ અરજદાર જ્યારે પોલીસને મળ્યા ત્યારે એને પાસેથી સંપૂર્ણ વિગતો મેળવવામાં આવી હતી અને પોલીસે પછી આગળની તપાસની કાર્યવાહી શરૂ કરી હતી આ દરમિયાન જાણવા મળ્યું કે આ ભાવિક પટેલ હાથરસ યુપી ખાતે કોઈ ટુર્નામેન્ટ રમવા માટે ગયા અને ત્યાં એના સંપર્ક કોઈની સાથે થયા જેને વાત કરી કે સપના રંધાવા નામની એક મહિલા છે જે એના કરિયરને ચમકાવી શકે એની મુલાકાત સપના રંધાવા જોડે કરવામાં આવી અને સપના રંધાવાએ એને પછી વાત કરી કે તમને કોક ટીમ વતી રણજી લિમિટેડ ઓવર્સના મેચો રમાડવા માટે હું સુવિધા કરી આપીશ અને એના પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા કુલ મળીને સપના રંધાવાએ એના પાસેથી બાર લાખ દસ હજાર રૂપિયા લીધા અને આ પૈસા પછી એને બીજા કોઈ ઇસમને આપ્યા જેની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે એની સાથે સાથે ભાવિક પટેલને નાગાલેન્ડની ટીમ વતી રણજી ટ્રોફી રમાડવાના પ્રલોભન આપી બીજા એક ઈસમે એને પાસેથી પંદર લાખ રૂપિયા લીધા હતા એની પણ શોધખોળ અત્યારે ચાલી રહી છે કુલ અત્યાર સુધી સપના રંધાવાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને એની પૂછપરછ પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે લગભગ બીસ જેટલા પ્લેયર્સ પાસેથી લગભગ પંચોતેર લાખ જેટલી રકમની ચીટિંગ એવી રીતે ક્રિકેટમાં કેરિયર બનાવવાની પ્રલોબન આપીને આ લોકોએ કરેલી છે આગળ તપાસ હાથ ધરવામાં આવશે ક્રિકેટ ભારતમાં બહુ લોકપ્રિય રમત છે અને આ પ્રકારના તત્વો આ રમતની છાપ બગાડવા માટે કામ કરતા હોય છે પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળ વિગતવાર તપાસ ભવિષ્યમાં કરવામાં આવશે